પછી ફ્રેશ થઈ જાય. મારે બી એવું જ થાય છે, મગજ નહીં. જ્યાં સુધી આ લોકોને ફરી સમજ નહીં આવે ત્યાં સુધી આપણને ઊંઘ નહીં. આજે ચૂંટણીની અંદર એક્ઝેક્ટ પોલ જે આ પેપરો વાળા અત્યારે બતાવે છે કે ભાજપને ગુજરાતમાં આટલી સીટો આવે, 118 થી 130 લગી આવે, એ જે બધી વાતો છે એ વાતો મને એવું લાગે છે કે આ લોકોએ ચોક્કસ સેટિંગ કર્યું હોય એવું લાગે છે, તો જ આ લોકો આટલું કહી શકે. ગુજરાતનો એક પણ માણસ જો ભાજપની સાથે નહીં હોય, એની બધી સભાઓ ફ્લોપ જતી હોય, તો એ જીતવાની અપેક્ષા કેવી રીતના રાખી શકે, મારે એ પૂછવું છે. એટલે પ્રજાએ આની સામે સજાગ થઈ જવાની જરૂર છે. પરિણામ જો વિરુદ્ધમાં આવે પ્રજાના વિરુદ્ધમાં, તો બધા લોકો હંગામો કરી દેજો અને બેલેટથી ફરીથી ચૂંટણી કરાવો. એ જાતનું મિશન આપણે ઉપાડી લેવું પડશે. બાકી આવા લોકોને આ બનાવટ કરીને જે ચૂંટણી જીતવાની વાત છે એની સામે સજાગ થઈ જજો, નહીં તો આપણી વસ્તી, આપણા બાળકો, આપણો જે સમાજ છે એને આ લોકો ખતમ કરી નાખશે. અદાણી અંબાણી લદાણી પધાણીની આ સરકાર છે, મોદી સરકાર લોકતંત્ર સરકાર નથી. આ અદાણી પધાણીથી ચાલતી આ સરકાર છે, એના આ એજન્ટ છે, એને સમજવાની જરૂર છે. આ પરિણામ એ લોકોએ આ દેશને લૂંટવો છે, એટલા માટે પ્રજા નારાજ હોય પછી બી સેટિંગ કરીને આ ચૂંટણી ઈવીએમથી જે કરે છે એ તદ્દન ભારતના મૂળ નિવાસી લોકોના વિરોધમાં છે. એનો આપણે બધાએ વિરોધ કરવો પડશે. આ દેશ એ લોકોએ બચાવી પાડવો છે અને એને હવે ચાન્સ આપવા જેવો નથી. લોકસભાની ચૂંટણી આવે 2024ની અંદર, એને અહીંથી જાકારો આપો અને આ દેશના આપણે માલિક બનો. આ નકલી આર્ય લોકોને અહીંથી તગેડો, એ સિવાય કોઈ રસ્તો છે નથી. આનો ઈવીએમનો પૂરજોશમાં વિરોધ કરો. એક એક માણસ વિરોધ કરશે, કેમ કે આ દેશના મૂળ લોકોના આની અંદર લોહી રેડાયેલા છે, એનો ભાગ છે. જો એ લોહીને ખતમ કરવા માંગતા હોય આ લોકો આરએસએસ વાળા બ્રાહ્મણ લોકો, તો એ લોકો બી સમજી લે કે આ દેશની પ્રજા હવે તમને છોડશે નહીં, આ કૃત્ય તમારે કરવાની કોઈ જરૂર નથી.